અને હવે વાત કરીશું શ્રાવણ મહિનાની. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના કારણે શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તોની સંખ્યા ઘટી છે. આ વર્ષે દરેક ભક્તોએ પણ દર્શન કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. રાજ્યના અનેક મંદિરોમાં દર્શન માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. મંદિરમાં કોઈ પણ શ્રદ્ધાળુને માસ્ક વગર પ્રવેશ નહીં આપવામાં આવે. તમામ શ્રદ્ધાળુએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવું પડશે. મંદિર કે શિવલિંગ પર ફૂલહાર તેમજ પ્રસાદ પણ નહીં ચડાવી શકાય. ભક્તો ભોળેનાથને બિલીપત્ર પણ નહીં ચડાવી શકે, દૂધ નહીં ચડાવી શકે, જળાભિષેક પણ નહીં કરી શકાય. માત્ર દૂરથી દર્શન કરીને જ ભક્તોએ સંતોષ માનવો પડશે. તો આ અમદાવાદમાં શ્રાવણ મહિનાનો જે પહેલો દિવસ છે ત્યારે કેવી સ્થિતિ છે, કેવી રીતે ભક્તો ઉમટી પડ્યા છે, કે મંદિરોમાં કેવી સ્થિતિ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જાણીશું. અમારા સંવાદદાતા આશકા ઝાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. આશકા, શ્રાવણ મહિનાનો પહેલો દિવસ ભક્તોમાં સામાન્ય રીતે આ દિવસ માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. ભોળાનાથની ભક્તિ કરવાનો મહિનો છે, પરંતુ કોરોના કાળમાં હાલ કેવી સ્થિતિ જોવા મળી રહી છે? જે ચોક્કસથી જે કીધું તમે સાચી વાત છે કે શ્રાવણ મહિનો એટલે ભક્તોનો શિવાલયની પૂજામાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ભક્તોની પાકી હાજરી જોવા મળી રહી છે. આજથી શરૂ થયેલા પવિત્ર માસમાં તમામ શિવાલયોમાં ભક્તો જોવા મળી રહ્યા છે, પરંતુ શિવાલયના ગર્ભગૃહની અંદર તેમને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. નિર્ણયનગરમાં આવેલું આ જે રામેશ્વર મહાદેવ છે ત્યાં તમે જોઈ શકો છો કે 18 ફૂટ લાંબુ જે શિવલિંગ છે, જે શેષનાગ સાથે તેની લંબાઈ 21 ફૂટ છે, તેની બહાર આવેલા જે 12 જ્યોતિર્લિંગ છે તેની ઉપર જ અત્યારે હાલ બિલીપત્ર અને જળાભિષેક કરવામાં આવે છે. ખાસ કરીને મંદિરના પ્રવેશ દ્વાર ઉપર જ સૂચના મૂકી દેવામાં આવી છે કે માસ્ક પહેર્યા વગર કોઈએ પ્રવેશ કરવો નહીં, સાથે જ જે અભિષેક છે તેના માટે ગર્ભગૃહની અંદર પ્રવેશ કરવો નહીં. એટલે અત્યારે હાલ ભક્તોની આસ્થા જળવાઈ રહે તે રીતની એક વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ જે સોમનાથમાં જે વ્યવસ્થા છે તેવી પણ અહીંયા એક વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી રહી છે, કારણ કે કોરોના મહામારી વચ્ચે જ્યારે ભક્તો અહીંયા આવી રહ્યા છે એટલે એક સાવચેતી, એક ડર પણ તેમનામાં જોવા મળી રહ્યો છે. જે લોકો અહીંયા અભિષેક કરે છે તે પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે 12 જ્યોતિર્લિંગ મૂકવામાં આવ્યા છે તેમાં પ્રતિકરૂપે જે બિલીપત્ર અને ખાસ કરીને જળાભિષેક કરવાની જે વાત કરવામાં આવી રહી છે તે કરવા ચાલી રહ્યું છે. જે ભક્તો છે તેમની સાથે સીધી વાત કરીએ કે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીંયા, એ લોકોને કેવા પ્રકારની તકલીફ પડી. આપ અહીંયા આવ્યા છો, શું કહેશો? હા, સરસ છે, કોઈ ભીડભાડ થતી નહીં, બરોબર. અને હું 20 વર્ષથી આવું. જે અભિષેક કરવામાં માટે પણ અહીંયા એક વ્યવસ્થા કરવામાં આવી છે. આપ અહીંયા જળાભિષેક કરી રહ્યા છો, જે રીતે અહીંયા જોવો છો કે દૂધની અભિષેક માટે પણ આ જ જ્યોતિર્લિંગ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીંયા ભક્તોની જે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ સાથે તમામ વ્યવસ્થા જે કોરોના મહામારી વચ્ચે કરવાની હોય તે તમામ અહીંયા વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. અને ભક્તોમાં પણ એક સંતોષ છે, જ્યારે તેઓ આવે છે ત્યારે કોરોના મહામારીથી બચી અને દર્શન કરી શકે છે એ સંતોષ સાથે અત્યારે ભક્તો અહીંયા આવી ગયા છે. અને સવાર જે ભક્તોની ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વર્ષે શ્રાવણ માસમાં જે ભક્તોની હાજરી હોય તે પાકી જોવા મળી રહી છે. જે અભિષેક થઈ રહ્યો છે, બિલીપત્રનો અભિષેક થઈ રહ્યો છે, તેમની સાથે સીધી વાત કરીએ. શું નામ છે આપનું? રમેશભાઈ પંથી પંચાલ. રમેશભાઈ, ખાસ કરીને તમે અહીંયા આવ્યા છો, કેવી વ્યવસ્થા છે અહીંયા? વ્યવસ્થા સારી, વ્યવસ્થા સરસ છે. અને પૂજા પાઠ માટે આ શ્રાવણ મહિનામાં ભગવાન શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા આજે આવ્યો છું. અમે જળ અભિષેક કરો, બિલીપત્ર ચડાવું છું. જે ચોક્કસ રીતે ખાસ કરીને બધી વ્યવસ્થા છે અહીંયા કરવામાં આવી છે તેને લઈ અને આપ અહીંયા દર્શન કરવા આવ્યા છો, કેવી વ્યવસ્થા કરવામાં આવી? સારી કહેવાય. હું તો આજે પહેલી વાર જ આવી છું અહીંયાથી દર્શન કરવા માટે. પણ સારી, ભક્તોને આ જે કોરોનાનો અત્યારે કેર ચાલે છે એની રીતે જે સારી કરી છે, સારી કરી છે અત્યારે વ્યવસ્થા બધી. મેં જોયું કે દ્રશ્યોમાં ખાસ કરી અને અભિષેક કરવા માટેની જે વ્યવસ્થા છે એ મંદિરના ગર્ભગૃહની બહાર જ કરવામાં આવી છે. અને જે ભક્તો છે તે પણ આ વ્યવસ્થાને આવકારી અને અત્યારે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરી ચહેરા પર માસ્ક પહેરીને
જે વ્યવસ્થા કરવામાં આવી છે તેને આવકારી રહ્યા છે. અને અહીંયા જે કહી શકાય કે અભિષેક અત્યારે જે જળનો, દૂધનો અને બિલીપત્રનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. જી જી આસપાસ સવાલ એ પણ છે કે તમે દર વર્ષે જે તહેવારો છે તેનું કવરેજ કરતા હો છો, અલગ અલગ મંદિરોમાં જતા હો છો, ભક્તોનો જે ભાવ છે, ઉત્સાહ છે એને તમે નજીકથી નિહાળ્યો છે, તો આ વખતે તેમાં કેટલો ફેરફાર જોવા મળી રહ્યો છે? જે ચોક્કસથી ખાસ કરીને જે વાત કરીએ કે દર વર્ષે શ્રાવણ માસ એટલે તહેવારોનો માસ હોય છે અને તેમાં દર વર્ષે ભક્તોનો જે શિવાલયોમાં ઉમટી પડતી હોય છે ભીડ, તે ઉત્સાહ હોય છે તે આ વર્ષે ક્યાંક જોવા નથી મળી રહ્યો. ભક્તોના માં પણ એક ડર જોવા મળી રહ્યો છે કોરોના મહામારીનો, અને મોટાભાગના શિવાલયોમાં તો ભક્તોના પ્રવેશ પર પણ રોક લગાવી દીધી છે, બહાર LED સ્ક્રીન લગાવી છે. પરંતુ અહીંયા અત્યારે હાલ બહાર આવેલું જે દ્વાદશ શિવાલય છે તેની ઉપર જ અભિષેક કરવાની વાત કરી છે. અને બીજી તરફ જે કહી શકાય જે ઉત્સાહની વાત, તો એ ક્યાંક ને ક્યાંક ઓછો જોવા મળી રહ્યો છે, ડર જોવા મળી રહ્યો છે. અને મોટાભાગના જે શિવાલયો છે તેમાં ખાસ કરીને જે શૃંગાર દર્શન, મહાઆરતી અને અન્ય જે તહેવારોને લઈ અને યજ્ઞ પૂજા વિધિ કરવામાં આવતી હોય છે તેની ઉપર સાથે જોડાઈને માહિતી આપવા બદલ. તો આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, જોકે કોરોના કાળમાં જે પૂજા જે રીતે થતી હતી, વિધિ જે રીતે થતી હતી તેમાં જરૂરથી ફેરફાર થયો છે.